સુરતમાં એક અજવાણી મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. પહેલા જાનથી મારી નાખી ઉપર લાકડા મૂકી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસ એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે. રોડની બાજુમાં સળગાવેલી હાલતમાં લાશ અને જાડી ઝાંકરામાં તપાસ કરી રહેલી પોલીસ. આવા દ્રશ્યો છે સુરતના ઓલપાડ વિસ્તારના. અને અહીં આવેલા ગોલા ગામની સીમમાં મુખ્ય રોડને અડીને સળગાવેલી હાલતમાં કોઈક વ્યક્તિની લાશ હોવાનું સ્થાનિક રહીશને જણાતા કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રેવાનું મૂળથાણ આજે બપોરે 3:45 વાગે મૂળથાણથી હું ઓલપાડ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જતો હતો ત્યારે કોઈક માણસ એક જોતો હતો. તો મેં ઊભા રાખીને પછી જોયું કે આવું કંઈ સળગેલી લાશ જેવું છે, એટલે પછી મેં કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી. કોની લાશ? એ લેડીઝની લાશ છે, અડધી સળગેલી. પોલીસને જાણ કરી? પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરી. પોલીસ તરત આવી ગઈ 1/2 કલાકમાં. તપાસ ચાલુ છે. આ તરફ ઘટના સ્થળે પહોંચેલી ઓલપાડ પોલીસે સ્થળ ઉપર તપાસ કરી તો અજાણી મહિલાની લાશ હોવાનું માલુમ પડ્યું. પોલીસ અને એસઓજીના ઉચ્ચ અધિકારીઓ લાશની આજુબાજુનો વિસ્તાર ખૂંદી વળ્યા હતા. તેમ છતાં ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય એવા કોઈ પણ સઘર હાથ લાગ્યા ન હતા. જોકે પોલીસને અજાણી મહિલાની લાશની સાથે સળગાવેલી હાલતમાં મોબાઈલ પણ મળી આવ્યો છે. મહિલાને કોઈક જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી દેવામાં આવી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. આજરોજ પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ મારફત જાણ થઈ કે ગોલાથી આંધી ગામની વચ્ચે કોઈક બેનની લાશ છે. એ આધારે અમે જગ્યા પર આવી અને જોતા એક અજાણી સ્ત્રીની લાશ છે, અડધો બળેલ છે, 80% ભાગ જેવો બળી ગયેલો છે. ઉપરનો મોઢાનો ભાગ થોડું દેખાય છે, પગ છે, એક હાથ છે. એટલે કોઈક અજાણે સમૂહે એમને કંઈ મારી અને કંઈક જ્વલન પદાર્થ વડે અથવા કોઈ બીજા પદાર્થ વડે અને લાકડા સાથે સળગાવેલી છે. એટલે આગળની ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે. હાલ તો પોલીસે આજુબાજુના વિસ્તારમાં પડાવ રાખીને રહેતા આદિવાસી લોકોની પૂછપરછ કરી અજાણી લાશ કોની છે એ દિશામાં તપાસ હાથ ધરી છે. પરંતુ આ લાશ છે કોની, શા માટે આ મહિલાની હત્યા કરવામાં આવી, કોણે સળગાવી દીધી આ મહિલાને, આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસ કામે લાગી ગઈ છે. ત્યારે ગુનાનો ભેદ કેટલા સમયમાં પોલીસ ઉકેલી કાઢે છે તે જોવું રહ્યું. નરેશ પટેલ, ઓલપાડ.